અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટરમાં મહિલા મેડિકલ ઓફિસર સાથે ભાજપના કોર્પોરેટર વિપુલ ઉર્ફ સોમાભાઈ પટેલે ગેરવર્તણૂક કરી હોવાના આક્ષેપ થયા છે. મહિલા ડોક્ટરે આક્ષેપ કર્યા છે કે કોર્પોરેટર વિપુલ પટેલે મોઢું પકડી જબરદસ્તી પાણી પીવડાવ્યું હતું અને આગળ કોઈને ફરિયાદ નહીં કરવા ધમકી આપી હતી. કોર્પોરેટર વિપુલભાઈ ભૂતકાળમાં અવારનવાર રિસેસ ટાઈમ દરમિયાન હેલ્થ સેન્ટરમાં આવીને બેસી જતા હતા. આ માનસિક ત્રાસના વિરોધમાં નરોડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે મહિલા કર્મચારીઓએ ભાજપના કોર્પોરેટર વિપુલ પટેલ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સમગ્ર ઘટનાની પહેલા પોલીસ ફરિયાદ લેતા ન હતા, પરંતુ રાજકીય મામલો બનતા આખરે પોલીસે ફરિયાદ નોંધી હતી. અમદાવાદના નાના ચિલોડા પુષ્કર હોમેસ ખાતે રહેતા મહિલા તબીબ ડોક્ટર સોનલ પાંડો નરોડા મઠિયા અર્બન હેલ્થ સેન્ટરમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેમણે નરોડાના કોર્પોરેટર સોમાભાઈ પટેલ, કૈલાશ ભરવાડ, મનીષ ભરવાડ, જયેશ ભરવાડ અને ભોળાભાઈ દરબાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તે ફરજ પર હાજર હતા ત્યારે રાજકીય રોફ જમાવીને બળજબરીપૂર્વક પાણી પીવડાવીને ધમકી આપી હતી, તેમજ જાતિ વિષયક શબ્દો કહ્યા હતા. અણછાજતું વર્તન કરનારા ભાજપના કોર્પોરેટર વિપુલ પટેલ ઉર્ફ સોમાભાઈને બચાવવા ત્રણ અધિકારીઓની તપાસ કમિટી રચના સામે આખા પ્રકરણ પર ઠંડુ પાણી ઢોળવા પ્રયાસ કરાયો હતો. બીજી તરફ નરોડા પોલીસ સ્ટેશનમાં કોર્પોરેટર અને નરોડા વોર્ડના ઉપપ્રમુખ સામે ફરિયાદ નોંધાવવા માટે મહિલા કર્મચારીઓએ રેલી કરી કોર્પોરેટર સામે વિરોધ દર્શાવ્યો હતો, તેમજ આ કોર્પોરેટર રાજીનામું આપે એવી માંગણી સાથે નરોડા પોલીસ સ્ટેશન સુધી કોમ્યુનિટી હેલ્થ સેન્ટરની મહિલા કર્મચારીઓ સૂત્રોચ્યાર કરતી પહોંચી હતી. સાથે પોલીસ સ્ટેશનમાં પણ મહિલા કર્મચારીઓએ ભાજપના કોર્પોરેટર વિપુલ ઉર્ફ સોમાભાઈ પટેલ તેમજ બોડા દરબાર નામના છાજિયા લીધા હતા. સોમભાઈ પટેલ અને બોડા દરબાર હાય હાય કરીને નારા લગાવ્યા હતા. મહિલા તબીબે બે દિવસથી નરોડા પોલીસ સ્ટેશનમાં ભાજપના કોર્પોરેટર સહિત અન્યો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા પ્રયાસ કરવા પડ્યા હતા. અંતે મહિલા તબીબની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં આઈપીસી કલમ 323, 332, 353, 354, 506(b) તેમજ એટ્રોસિટી હેઠળ ગુનો નોંધ્યો છે. જોકે પોલીસ ફરિયાદ થતાં કાઉન્સિલર ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. તેમજ આ ઘટનાને પગલે અનુસૂચિત જાતિ અને જનજાતિમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ ઘટનામાં કસૂરવારો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવી અને કોર્પોરેટરને તેના હોદ્દા પરથી દૂર કરવાની માંગણી સમાજના લોકો દ્વારા કરવામાં આવી છે. જો આગામી દિવસોની અંદર આ બનાવમાં યોગ્ય ન્યાય નહીં મળે તો જલદ અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેઓના દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ઓર મેં બહુજન આંદોલન સે જુડા હું. મેને ઘટના કો અખબાર મે પડા તો મેરે કો લગા કે અમદાવાદ જેટલા જૈસા મેગા સિટી મેં અગર એસા બનાવ બનતા હૈ તો ગુજરાત કે જો ગાંવ હોંગે ઉસમેં મહિલાઓ કી ક્યા પોઝિશન હોયગી. ભાજપા કો સત્તા મેં આને સે બહોત સે અનસોશિયલ એલિમેન્ટ વો એસા સમજ રહે કે હમારા રાજ ચલ રહા હૈ, લેકિન ઉનકો સમજના ચાહિએ કે ઇધર બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકર ને દિયા હુઆ બંધારણ કા રાજ ચલતા હૈ. ઓર હમને અભી યે હમારે સોશિયલ વર્કર હૈ વો ટાઈમ સર પહોંચ કે એફઆઈઆર નોટ કરવાઈ લી હૈ. બેન કો હમને બોલા હૈ કે પૂરા સમાજ તુમ્હારે સાથ હૈ ઓર ઉનકો ન્યાય મિલના ચાહિએ. હમ યહી માંગ કરતે હૈ કે યે જો આરોપી હૈ ઉનકો તાત્કાલિક ધરપકડ હોની ચાહિએ, ક્યોંકિ હમ દેખતે હૈ કે આરોપી અભી કોર્પોરેટર હૈ, ઉનકો એસા હૈ કે હમારા શાસન ચલ રહા હૈ અમદાવાદ મેં, ગુજરાત મેં ઓર પૂરા કેન્દ્ર મેં, તો ઉનકો યે ભી સમજ આની ચાહિએ કે શાસન એ બંધારણ કે હિસાબ સે ચલ રહા હૈ. તો ઇસીલિયે હમ માંગ કરતે હૈ કે ઉનકી તાત્કાલિક ધરપકડ હોય. અગર ઉનકી ધરપકડ નહીં હોતી હૈ તો હમ ઇધર કે સભી સમાજ કે લોગો વો એસસી એસટી ઓબીસી માઇનોરિટી ઓર જો ભી ન્યાય પ્રસન્ન લોગ હૈ ઉનકા સાથ લેકે સડકો પર ઉતરેંગે ઓર ઉનકો કડી મેં કડી સજા મિલે, ક્યોંકિ એ મહિલા હૈ ઓર વો મેડિકલ ઓફિસર હૈ. મહિલા ઓર મેડિકલ ઓફિસર કે સાથ કિસ તરફ વર્તાવ કરને કા હૈ વો ઉનકો સમજ હોની ચાહિએ. એસે લોગ કોર્પોરેટર બનકે બનતે હૈ તો એ સમાજ કે લિયે ઓર યે લોકશાહી કે લિયે બહોત ધૃણાસ્પદ બાબત હૈ. यहाँ पर यहाँ पे जैसे आपने न्यूज में देखा होगा कि यहाँ पे महिला डॉक्टर है जो अनुसूचित जनजाति में से आती है, उनको कुछ यहाँ पे जो कॉर्पोरेटर है और जो अन्य लुखा तत्व जो बोला जाता है असामाजिक तत्व वो लोग आए थे और कुछ डिस्प्यूट हुआ कुछ बात पे, तो उनको गाली गलौज किया, बहुत एब्यूज किया,
स्टाफ को ओवर नवर वो सब करते, उसके बाद वो महिला को अंदर लेके गए, पूरा जो भी लेडी स्टाफ था सबको बाहर निकाल दिया। दो तीन जो कॉरपोरेटर है नरोड़ा का, सोमा भाई पटेल वो थे, उनके साथ दो तीन और लोग थे, उनको जबरदस्ती उनको ऐसा बोला था कि तुम्हारी औकात क्या है, तुम आदिवासी जाति में से आते हो, तुम मेडिकल ऑफिसर बनने के लायक नहीं हो, ऐसा जाति सूचक शब्द बोले। फिर बहन रोने लगे थे तो उनको ऐसे गला पकड़ा जबरदस्ती, और मुंह में जो पानी की बोतल आती है ना वो ऐसे डाल दी और बोला कि यहाँ से जो मार जो बोला जाता है ना कि मार डाले के बाद यहाँ पे खत्म कर दो, और वो सब उनके साथ हुआ था। बिल्कुल, सबसे पहले मैं ये कहना चाहता हूँ कि ये सिर्फ घटना आदिवासी या अनुसूचित जनजाति या ऐसे की नहीं है, ये भारत में एक महिला का सम्मान होना चाहिए लोकतांत्रिक देश के अंदर। अगर कोई भी महिला सुरक्षित नहीं है और हम कहेंगे बेटी बचाओ बेटी पढ़ाओ तो कहाँ से चलेगा। कोई भी स्त्री के साथ रिस्पेक्टफुल बिहेवियर होना चाहिए। यहाँ पे FIR हो चुकी है, लेकिन जो भी आरोपी है जो भी गुनहगार है उनकी अभी धरपकड़ नहीं हुई है। अगर निर्धारित समय हमने दिया हुआ है, अगर उसके अंदर उनकी धरपकड़ नहीं होती है तो हम रोड पे निकलेंगे, आंदोलन करेंगे, रैलियां निकालेंगे, लेकिन एक उत्तम एग्जाम्पल पूरा करेंगे जो तहत फ्यूचर में ऐसी कोई घटना ना बने।